शर्मणीय दर्शनम मंदहासरुचिराननाम्बुजम् पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनवः चिन्तये। ॐ श्री अवतारिणे श्री स्वामिनारायणाय नीलकंठ चाय घनश्यामाय नमो नमः। गुरुचरण कमलेभ्यो नमो नमः। बोलो श्री घनश्याम महाराज की जय। अपनी बात चाले छे कथा में मंत्रीना कल्याण भाई, शुरुआत तो अपने करी दी थी पण थोड़ू करी दी अपने फरी नवेसर थी। એટલે વાત ગઈ વખતે હતી કે સૌરાષ્ટ્રના જે પ્રદેશ કહેવાય એમાં જૂનાગઢ ગામ, એના વંથણી જે ગામ કહેવાય એના જે કલ્યાણભાઈ એ ગામના પોતે ખેડૂત હતા, અભણ હતા, પણ કેવા નિષ્ઠાવાળા, કેવા નિશ્ચયવાળા હતા એ આ ચરિત્ર ખૂબ આપણને કહી જાય છે। અને હંમેશા ભક્તોના જીવનમાં કે આપણા એમાં જીવનમાં જે લોકો જે ભક્તો થઈ ગયા મહારાજ વખતમાં એ કેવા સ્થિતિવાળા હતા એમાંથી જો આપણે જોઈએ ને તો ઘણું શીખવા મળે છે। અને એવા ચરિત્ર સાંભળવાથી જ આપણે જે જે પહોંચ્યું છે, લક્ષ્ય પહોંચ્યું છે ને એવા બની શકીએ છીએ। એટલે મને તો ચરિત્ર મહારાજના તો સારા જ હોય, પણ એ જ્યારે સ્થિતિ સમજ હોય ને ત્યારે જો એ મહારાજના ચરિત્રો સાંભળીએ તો ઘણો આનંદ આવે। પણ જ્યારે આપણે આ લેવલમાં હોઈએ ત્યારે આપણે જો ચરિત્રનું જે ગુણગાન કરીએ અને સાંભળ્યા પછી એવું જે જીવન બનતું હોય તો વિશેષ સમાસ થાય। કારણ કે ભગવાનને જોઈએ એવા બનવા હોય એ પહેલાં જે ભક્તો થઈ ગયા એના જો જીવન જોઈને આપણું જીવન બને તો સરળ થી અને જલ્દીથી આપણે એવા બની શકીએ છીએ। તો મહારાજ એ વંથળીની ગામમાં આવે છે, ત્યાં મહારાજ પધાર્યા છે, ત્યારે કલ્યાણભાઈ પણ પધારે છે અને સાથે સાથે બીજા જે ગામના પટેલિયાઓ હતા એ પણ આવે છે। અને આ લોકો જે હતા પટેલિયાઓ કે જે સત્સંગી નહોતા પણ ગુણબુદ્ધિવાળા હતા એટલે મહારાજ દર્શન કરાવે છે, પણ એ લોકોને મનમાં એવું હોય છે કે સ્વામિનારાયણ એટલે સ્વામિનારાયણ ભગવાન એટલે કેવા હતા કે ચમત્કારવાળા। કારણ કે મહારાજ જ્યારે આવ્યા ત્યારે મહારાજે સમાધિ પ્રકરણ ચલાવ્યું હતું એટલે આ બધી વાતો સાંભળી હોય ને, ઉત્સવ સમયા કર્યા હતા, 84 બધી કરી હોય કે જે શક્ય આમ લાગે નહીં કે આવા આટલા સમયમાં ઓછા સમયમાં 84 કરવી, કેટલા બધા એને ભેગા કરવાના, કેટલો મોટો પ્રસંગ ઊભો કરવાનો હોય તો પણ રાતો રાત બધું થઈ જતું, એટલે આ બધું લાગે તો ખરું ને કે આ બધું હતું ને થઈ કઈથી ગયું। એટલે એનાથી આ બધાને મનમાં હોય કે ભગવાન સ્વામિનારાયણ કેવા હતા કે ચમત્કાર સર્જી એવા, એટલે એવી રીતે આવ્યા હશે સભાની અંદર। તો મહારાજ પણ શું કે વાતો શરૂ કરી સભાને જોઈને, કેવી વાતો શરૂ કરી જુઓ કે મહારાજ કે મનુષ્ય દિન દુર્લભતા વિશે વાત કરે છે। હવે મહારાજ પણ અને સંતો પણ એવા જ હતા કે સભાને જોઈને વાતો કરતા કે સભામાં કેવા બેઠા છે, કેવા પ્રકારના માણસો બેઠા છે। હવે ગુણબુદ્ધિવાળા હોય તો એને એવી વાતો એટલે કે એમને કે સત્સંગની હજુ એટલી પૂરેપૂરી ખબર ન હોય કે સત્સંગમાં કેવી વાતો હોય, એને તો શરૂઆત એવી જ કહેવી પડે મનુષ્ય દેહની દુર્લભતા, પુણ્ય પાપ પુણ્યના કર્મની એ વાતો કરે તો એને એક શરૂઆત થાય। બાકી જો ભાઈ ભગવાન અવતાર અવતારીની વાત કરે, તત્વજ્ઞાનની વાત કરે, ધર્મનિયમની વાત કરે, હવે એ લોકોને ક્યાં પલ્લે પડે, એ વિચારે કે આ બધું શું આવે છે, બાકી બધી સભા પછી શૂન્ય થઈ જાય, સમાધિમાં જતી રહે કાં તો પછી વિસર્જન થઈ જાય, કેમ છે કે
હવે હજુ તો એને પ્રથમ હજુ તો આવ્યા છે, ગુણ બુદ્ધિ વાળા છે. કેવા કે આ સંતો બહુ સારા છે, બધા કહે છે કે બહુ મહાન છે, એટલે એ રીતે સાંભળીને આ સમય બેઠા હોય. એના માટે તો પછી એક જ વાત હોય કે પુણ્ય પાપ કર્મની વાતો કરવી, મનુષ્ય દેહની દુર્લભતા સમજાવી કે આ મનુષ્ય દેહ છે એ કંઈ ભોગ ભોગવા માટે, વિષય ભોગવા માટે નથી, એવું તો પશુઓ ભોગવે છે, એવી વાત કરે. તો એમ શ્રીજી મહારાજ સભાને જોઈને કેવા પ્રકારના માણસો બેઠા છે ને એવી વાતો કરતા. એટલે મહારાજ મનુષ્યની દુર્લભતા કહે છે, અને મહારાજ બીજું ભગવાન ભજવાની વાતો કરે છે. વિચાર કરો, મહારાજ એવી વાત સમજાવે છે કે જો ભાઈ આ મનુષ્ય દેહ ક્યારે કે એમને મળતો નથી, કેટલાય જન્મો જાય એ આપણે જે ખગોળ ભૂગોળનું વચનામૃત છે એમાં શ્રીજી મહારાજે ઘણી બધી વિસ્તારથી બધી વાતો કરી છે મનુષ્ય દેહની દુર્લભતા વિશે. એ મહારાજ આ બધી વાતો કરે છે અને ભગવાન ભજવાની વાત કરે છે. વિચાર કરો, તો ભગવાનને કેવું તાન આપણા કરતા, ભગવાનને ભજવાનું ભજવાનું તાન કેમ કે એમના યોગમાં જે કોઈ આવે એટલે ભગવાન ભજતો થવો જોઈએ. કારણ કે ભગવાનનું આવવાનું કાર્ય એક જ હતું, અસંખ્ય જીવો માયા પીડાતા હતા. હવે ભગવાનને ધારે તો તરત લઈ શકે, પણ ભગવાનને વિચારે કે એને કંઈક ભજન થાય તો એનું હૃદય પવિત્ર ચોખ્ખું થાય, તો કાંઈક બીજા વિષયો છૂટે, માયા છૂટે, થાય એ કંઈક પુરુષ પ્રયત્ન કરે તો. બાકી એમને પછી એને લઈ જ લે પાત્રતા વગર, તો એ ટકે નહીં. એટલે ભગવાનનું ભજવાનું તાન રખાવે, જેથી કરીને એનું હૃદય શુદ્ધ થાય, પવિત્ર થાય, તો બીજા બધા વિકારો નીકળી જાય અને સહેજે પછી એને જે માયાને છોડવાની છે એ છૂટી શકે. તો ભગવાનને આવું તાન કે એમના જે યોગમાં કોઈ આવ્યો હોય પામર જીવ ગમે તેવો, એને ભગવાન ભજવાનું કહેતા મહારાજ. અને વાત એ છે કે પોતે પરબ્રહ્મ હતા બરાબર, છતાં પણ આવી વાતો સભામાં કરે છે. એટલે મને એમ થાય કે પોતે પરબ્રહ્મ સ્વામિનારાયણ ભગવાન હરિકૃષ્ણ મહારાજ પોતે છે, તો એના સિવાય મને વિચાર્યા કે આના સિવાય બીજા કોઈ આવી વાતો નહીં કરી. તમે જુઓ આગળ બધા જે અવતારો થઈ ગયા, શ્રી કૃષ્ણ ભગવાન, રામચંદ્ર, નરસિંહ ભગવાન ને જે કંઈ બતાય, તો એ લોકોએ આવું તાન નથી રખાયું. તમે જુઓ મહારાજના વખતની અંદર મહારાજે કેવું તાન રખાવતા, આમ તમારે સભા બેઠી હોય તો ધૂન ચાલુ કરી દે, અને ધૂન કરતાં કરતાં એવું નહીં કે ધૂન હરિભક્તોને કરવાની, મહારાજ પોતે તાળી પાડી, જોર જોર તાળી પાડીને, ચપટી વગાડીને તમારે આમ તાનમાં આવી જતા, એવું ભજન કરતા ને કરાવતા. અને આગળના જે બધા અવતારો થઈ ગયા ને, તો એ લોકોએ શું કર્યું, પોતે ઐશ્વર્ય, પર્ચા, ચમત્કાર બધું ઘણું બતાવ્યું. તમે જુઓ કૃષ્ણની લીલામાં જોઈએ તો નકરું ઐશ્વર્ય જ છે ને, પણ આવી રીતે સભામાં બેઠા બેસાડ્યા હોય અને બધાને એમ કીધું ભાઈ ભગવાન ભજી લેજો, મનુષ્ય દિલની દુર્લભતા છે, આવી વાતો અને આવું જે તાન એ આગળના જે અવતારો એમાં નથી કર્યું. વિચાર કરો, એટલે આવું તો બધું આગળવાળા કર્યું પણ આવી વાતો નથી કરી. તો પોતાના ભક્તો માટે શ્રીજી મહારાજ આવી વાતો કરે છે, જે બીજા આવ્યા હતા એના માટે પણ આવી વાતો કરે છે કે ભગવાન ભજી લેજો, મનુષ્ય દેહની દુર્લભતા બહુ જ હોય છે, એ કંઈ એમને એમ નથી મળતો, એને આપણે એના વિશે વિસ્તાર વાત નથી કરતા, કારણ કે ખગોળ ભૂગોળનું વચનામૃત છે જ, એમાં ઘણી વિસ્તારથી વાત મહારાજ કરી છે, આપણે આગળ પ્રસંગમાં જવું છે. એટલે આવી વાતો કરતા હોય છે સભામાં. લોકોને થયું હતા ને બેઠા હોય ને સભા, તે કે ભગવાન ભજવા જશું તો દાણા કોણ આપશે, દાણા એટલે રોટલા કોણ દેશે, બોલો. એટલે સભામાં બેઠા હોય ને, એટલે ભગવાનને તો વાત કરી, તો પણ થોડાક તો કોઈક હોય ને તર્ક બુદ્ધિવાળા, ભાઈ ભગવાન ભાઈ તમારે કેવું છે કે ભગવાન ભજી લેવા, પણ ભગવાન ભજવા રહીએ તો આ રોટલા ભેગા કોણ થાય, ડીશ ભેગું ક્યારે થવાય, હા તો એટલે પ્રશ્ન તો થાય ને. આ ભગવાન ભગવાને કહી દીધું ભગવાન ભજી લેવા, જેમ કે સંતો કહે કે ભાઈ ભગવાન ભજી લેજો અને આવું કરવું, પણ તમને ત્યાં સ્વામી તમારે તો અહીંયા રહેવાનું, અમારે જવું પડે જોબ પર એમ.
પ્રશ્ન થાય ને, કંઈક તો વિચાર આવે ને, એમાં બધા બેઠા હશે કે ભાઈ ભગવાન ભજી લેવા, તો આમાંથી કોઈ નહીં થયું કે ભાઈ ભગવાન ભજવા ભૂખ્યા રહી જઈશું. એટલે મહારાજ પછી આના વિશે વાત, મને જે વિચાર આવ્યો એવું થાય કે ભગવાન ભજવા અને રોટલા મળી જવા, એમાં આ બાબતમાં એવું છે ને કે વિશ્વાસ અને ભરોસો અને શ્રદ્ધા ધીરજ આ બધું હોય છે. આપણને આપણે આપણે આપણને કેવું હોય છે ખબર છે કે આપણે જોબ પર જઈએ, સ્ટોર પર જઈએ તો જ રોટલા ભેગા થવાય, આપણી માન્યતા આવી. અહીં ભગવાન જે વાત કરે છે ને કે ભગવાન ભજી લેવા, અને જેને કંઈ વિચાર આવે, જેમ કે અહીંયા આગળથી સંતો કહેતા હોય કે ભાઈ ભગવાન ભજી લેવા અને આટલું રાખવું કરવું, તો એમ થાય સ્વામી એવું જો કરવા રહીએ તો પછી આ હપ્તા ક્યારે ભરીએ, લોનના હપ્તા ક્યારે ભરીએ, આ બધું ક્યારે થાય, આપણે મહેનત કરશું તો બધું થશે, આપણી વિચારધારા આવી હોય છે. તો આપણને તો એમ થાય ને કે ભાઈ સંતોનું તો ભાઈ થોડું છે જવાનું, એમને તો આવી જ જતું હોય છે ને, અમારે તો બધું આ કરવું પડે ભગવાન ભજવા બેસે. તો આમાં એવું છે ને કે જો વિચારીએ ને, જેને વિશ્વાસ હોય ને એના માટે આ બનતું હોય છે. એટલે એકલું ભગવાન ભજવાથી કંઈ એમ કંઈ થઈ જવાય, હવે ખરેખર આપણે જો પોતાનો વાત વિચારીએ તો અત્યારે જે કંઈ સાનુકૂળ છે એ આટલું ભજન કરીએ છીએ તો કેટલું સુખરૂપ ભગવાને કરી આપ્યું છે. આપણે આપણું પોતાનું વિચારીએ, ભૂતકાળની અંદર જઈએ તો શું આટલું બધું સાનુકૂળ હતું, કેટલી મહેનત પણ કરતા હતા, ચાલો ભગવાનનું ભજન ઓછું કે નહોતા જ કરતા, તો શું આટલું બધું આ તે આજે સાનુકૂળ છે એ હતું. પણ જ્યારે હવે હાલની અંદર જે આટલું ભજન કરીએ છીએ, ભગવાનને ભજીએ છીએ, તો કેટલું અત્યારે સાનુકૂળ થયું એ બેનો તફાવત જુઓ. ભૂતકાળમાં જ્યારે આપણે જ્યારે બહુ જ મહેનત કરતા, ભગવાન કોઈ પણ ભગવાનનું કંઈ આસ્થા કે એટલું બધું હતું નહીં, પણ મહેનતમાં હજુ વર્ગ્યા હતા કે કર્મ કરીએ બરાબર, આપણે જો મહેનત કરશું ને તો જરૂર આપણે આપણો ગોલને પામી જશું ને સુખરૂપને શાંતિરૂપ જીવન જીવાશે. પણ તોય એ હાઈવોય મળતી નથી, વધતી જ જતી હોય. પણ હાલની અંદર જો આપણે ભગવાન ભજીએ છીએ તો કેટલું સાનુકૂળ થયું છે વિચાર કરો, છે ને? પહેલાં હતું, તો ભગવાન ભજીએ છીએ તો, અને હજુ જો ભગવાન વધારે ભજશું તો કાંઈ ના કરવું પડે. બોલો, આમાં હજુ વાત આવશે. તમે જો ભગવાન ભજવાને લગ્ન લાગી જાય ને તો આપણા સ્વયં ભગવાન એવા છે થાળી મૂકી જાય. બોલો, તમને સમય કે તમને થાય કે આવું હોય એ તો ભાઈ આપણે આવું કરવું પડે તો આપણે રોટલા ભેગા થઈએ તો સાંજે ખીચડી ભેગા થઈએ, બાકી સ્વામી આમ ન થાય. પણ તમને જો ભક્તચિંતામણીની અંદર પ્રકરણ નંબર 149મું એમાં આ વાત આવે છે. એ વાત છે વડોદરાના સામબાઈની. જુઓ કેવી વાત કહું. કહું તે હતણી હવે વાત, કરે ભજન બાઈ દિન રાત, રહે ધારણમ આઠું જામ, કરતા થાય નહીં ઘર કામ, જ્યારે આવે સમાધિમાંથી બાર, કરે ભોજન પાન તે વાર, એહ દેહ રેવાનો ઉપાય, કરે ભોજન હરિ છાય. પણ એમ થયું એકદન, કોણ આપશે વસ્ત્રને અન્ન, એવી ચિંતા કરી ચિતમાઈ, બેઠી સમાધિમાં શામબાઈ, કરી ધારણા જાગી છે જ્યારે, દીઠું સુંદર ભોજન ત્યારે,
સારા મોટા રોટા રોડી દાડ, મુખે આગે મેલી ગયા થાળ. લો આ પ્રસંગ વાંચતા વાંચતા આમ હું તો વાંચતો હતો એટલે મને થયું કે બોલો આપણા સ્વામી ભગવાન કેવા છે, આ અવતાર જે થયા એવું કર્યું. પણ મને તો એ વિચાર આવ્યો, જો ખરેખર રીતે જેને ભગવાન ભોજન લગ્ન દિલથી લાગી હોય તો ઘર બેઠા તમારે અમે તમારું ભાણું આવીને તૈયાર રહે. બોલો પણ એવું ભજન, એવી લગ્ન, એને મળે એવો વિશ્વાસ, એવી ધીરજ, બધું બહુ માંગે. આ પાછું એમનેમ થતું નથી. આ આ બાઈની વાત સાંભળાય જે ભક્ત થયા, કેવી વાત છે જોત ખરા. ભજન કેવું, દિન રાત ભજન હતું આ પાછું. હા આપણે બેઠા પછી તરત વિચાર ના કે સારું સ્ટોરની સિક્યુરિટી કરી છે કે નહીં કરી, હરકો સ્ટોર બંધ થયો છે કે નહીં થયો હોય, એવું નહીં. બેઠા ભજનમાં એટલે પતી ગયું, એ દિન રાત ભજન રાખતા. રહે ધાણામાં આઠું જામ. આઠું જામ એટલે કેટલું? આઠું જામ એટલે દાદા 24 કલાક. હા 1 કલાક 3 8 8 24 24 કલાક આવી રીતે ભજતા. તો આપણે થાય સ્વામી કે આ બધું આપણું કામ નહીં, આ 24 કલાક ભજવાથી તો કરતા થાય નહીં ઘરકામ. એટલે સાચી જ વાત છે ને, 24 કલાક ભજે તો ઘરકામ ક્યારે થાય? તો આ સામભાઈની હાલત આવી હતી, એને એવું ભજનનું તાન લાગી ગયું હતું ને કે આઠું જામ સમાધિમાં જ વહી ગયા એટલે પૂરું. પછી પાછા બહાર આવે તો ભાઈ ઘરકામ તો ક્યારે થાય, 24 કલાકમાં જ ભજન કર્યા જ કરતા. તો જ્યારે સમાધિમાંથી બહાર આવે ત્યારે વળી કંઈક ભોજન માટેની જે કંઈ છે તે કંઈક થોડું ઘણું થાય એવું કરી લે. ત્યારે ભોજન માટે કંઈક કરવું હોય તો વિચારે કે આવા કરી લઈએ. એહ દેહ રહેવાનો ઉપાય કરે ભોજન હરી ઈચ્છાએ. ભગવાન ઈચ્છાથી પોતાના દેહને ઉપાય કરતા, પછી જાજી માથાકૂટ નહોતા કરતા, બસ દેહનું પોષણ માટે દેહને ટકવા માટે મળી ગયું, બેહી જાઓ ભજનમાં. હવે આવી વિચારધારા થાય સ્થિર તારે કંઈ ભજનનું થાય. તો આ સામભાઈ તો આવા હતા, કેવા ભગવાન ઈચ્છાથી જો દેહને ટકવાનું હોય તો થઈ જશે. એટલે આ રીતે પોતે ભજનમાં બેસી જતા તો ખબર નહીં રહેતી, ભાઈ બહાર આવે ત્યારે ઘરકામ તો બધું બાકી હોય, થયું ના હોય ક્યારે થાય, થાય જ ના. જુઓ તો એક દિવસ એવું થયું કે આવી રીતે ભજન બેસવું તો સારું, અન્નવસ્ત્ર કોણ આપશે? પણ થયું ભગવાનની ઈચ્છા હશે તો મળશે. આમ કરીને ભજનમાં બેસી જતા. તો એક દિવસ સમાધિમાં તો બેસી ગયા, પણ જ્યારે ધાણામાંથી જાગ્યા અને ત્યારે જોવે છે, શું શું જોવે છે દાદા? કશમ દાદા, હે? પણ પછી જાગે છે સમાધિમાંથી ત્યારે તૈયાર હોય છે ભોજન છે ને. આ કેવા ભગવાન કહેવાય બોલો. એટલે કેવી તે કે સુંદર થાળ હતો, પછી જેવો તેવો નહીં કે ભાઈ. પણ અને આ તો ભોગવાનો થાળ ભાઈ, આ ભોગવાની ચોઈસ હોય થાળની તો કેવી હોય? આપણને જે ભાવતી હોય એ જ હોય ને. ભગવાનને ખબર હોય ને મારા ભક્તને શું ભાવે છે, એ થાળ તૈયાર હોય ને તો ભગવાને સદ્દો થાળ આપ્યો. વિચાર કરો, તો ભગવાનને ચિંતા ઉપડી કે ભાઈ આ મારું આઠું આખી જ. એટલે એક વાત છે ને, જો તું મારા નામમાં તો હું તારા કામમાં, પણ જો તું તારા કામમાં તો હું મારા ધામમાં. સીધો હિસાબ છે ભાઈ, આવું છે. આ ભગવાન ભગવાનના ભરોસે બેસી ગયા, હવે જે ભગવાનની ઈચ્છા હશે તો ભોજન હાલશે. તો ભગવાનને ચિંતા ઉપડી કે ભાઈ આને દેહ ટકાવવાનો છે તો પછી કંઈક તો આપવું પડશે ને. મારા થાળીને આવીને થાળી આવીને મૂકીને થાળી આવીને તૈયાર કરી મૂકી ગયા કે લો કેવું હતું. સારા મોટા સુંદર રોટલી હતી, દાળ હતી, અને એમ આગળ મેળી ગયા. અને હું મૂકી ગયા ખબર છે? એમ હમે સહરી એ રીત્ય આપે ભોજન બાઈને નિત્ય. એક દિન મણ લોટ લઈ શાક વૃંતા કનું ગયા દઈ. એક દિવસ નહીં પાછું,
એમ હંમેશ હરી એ રીત્યો, હંમેશ માટે આવું કરવું. રોદ્રના સામભાઈ થઈ ગયા ને એના માટે રોજ ભગવાન થાલ આવતા. લો હવે આપણે વિચારીએ ભક્તો કે આપણે ભગવાન માટે, એટલે ભગવાન ભક્તો માટે. હવે આ તો જો ખરા, આ રીતભાત તો જો કેવી ઊંધી થઈ ગઈ. ભક્તો ભગવાન માટે થાળ લઈ જવો જોઈએ, એને બોલે ભગવાન ભક્ત માટે થાળ લઈને આવી જાય. બોલો, પણ એ કેમ તલ્લીન રહી ગયા હતા, એને બીજું કોઈ આજુબાજુ વિચારો કે બીજું કોઈ ઉપાધિ રાખી નથી, ફક્ત એક જ બસ, મહારાજ 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 મહારાજ. તો ભગવાન શું કહે, તું 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 મારા નામમાં છે તો હું તારા કામમાં. ભગવાન એનું કામ કરતા હું, દેહ ટકાવવાનો છે તો ચાલ લે તારી માટે થાળી તૈયાર. તો આવું છે. અને પાછું એવું રોજ કાવ્ય જલગીન દેહ તો તલગીન તો આવું કરતા, તો મહારાજ રોજ એના માટે થાળ આપી જતા. લો છે ને અલૌકિક રીત, આવું છે. આવું કોઈ છે આવું કે જે ભગવાન પોતે, ભગવાન પોતાના ભક્ત માટે અભિજીત દાકાની એના માટે રોજ થાળ આ કળિયુગની અંદર આવું કરી ગયા, આવું 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 રાખ્યું. એટલે અહીંયા તો પછી વાત આવે છે પોતાના વિશ્વાસની, કે ભાઈ હવે ભગવાન છે એની ચિંતા હશે, આ તો આપી જશે ઈચ્છાથી. એટલે આ રીતે આ શામભાઈ જે હતા એને આવી રીતે મહારાજ આવી થાળ આપી જતા હોય છે. પણ હજુ હજુ પણ હજુ જો હજુ હજુ એક વિશેષ હજુ આગળ સ્ટેપ આવે. કેવું છે, વળી વસ્ત્ર દીઠા ફાટા અંગ, આપ્યા નવીન સારા સોરંગ, સર્વે આપ્યું એ સમાધિ માઈ, લાવી પ્રગટ પ્રમાણ તે આઈ. લો એકલું અન્ન નહીં વસ્ત્ર પણ પૂરા પાડતા છે ને. એટલે જો ખરેખર આવી જો આપણને લાગી જાય ને તો ભગવાન બધું કરતા હોય છે. પણ હવે એવું છે ને કે આપણે વિચારીએ કે આપણે આપણે એમ થાય કે આપણે અત્યારે આવું થાય તો, પણ અત્યારે આ બધા પરચા ઓછા પૂરે. આવું જ થાય ને આવું, કારણ કે ભગવાન અત્યારે આવું બધું કરવા જાય ને તો પછી બહુ ઉપસવાનું થઈ જાય. એટલે ભગવાન પછી થોડુંક બેલેન્સ કરી દે. શું ભજે છે તો તને જે જરૂરિયાત છે, તને કંઈક અગવડ છે એ પૂરી પાડ દે, અને તું અડધું ભજન મારું કર, અડધું તે કે જે વ્યવહાર કામ છે એ કર, અને આ રીતે આપણું કામ કરે. પણ આટલી સીધી સ્થિતિમાં પહોંચી જાય છેલ્લે તાની વાત છે. આવું છે તો ભોજન તો પૂરું પાડતા પણ વસ્ત્ર, કારણ કે એને ચિંતા હતી જ નહીં કે આ મારું શું થશે, આ મારા કપડા ફાટી ગયા છે. એને ઉડતું ભગવાનને ચિંતા થઈ કે આ ભાઈ તો હારે મારા દિન રાત મારા ભજનમાં જ લાગી છે, તો આનું ભોજન તો છે પણ આ વસ્ત્ર તો જોશે ને ભાઈ, આ શરીર છે પંચભૂતનું, હવે એ જ અહીંયા આ લોકની પૃથ્વી અંદર છે એમાં તો કંઈક રીતભાત જે છે એની રાખવી પડે, જો વસ્ત્ર જે છે એ પણ ભાઈ ફાટી ગયા હોય તો એના માટે મહારાજ પૂરા પાડતા. લે લો, પણ એને એવી લગ્ન હતી ભગવાનના ભજનમાં એટલે આવું બધું થતું હતું, અને આવી રીતે મહારાજ પોતે ચિંતા રાખીને આવું પૂરું પાડતા હતા. એટલે એ વાત આવી છે. એમ હરી જનની ચિંતા, જે હ નિત્ય પ્રતે હરી હરી તે હ. એમ હરિજનની ચિંતા આ મહારાજ કરતા, આજે પણ કરે છે, શું નથી કરતા, કરે જ છે ને. જુઓ ભગવાન કેમ આજે આજે તમે જુઓ એવું થાય છે. આજે ભગવાન માટે જે કંઈ કરતા હોય તો ભગવાનની પણ ચિંતા ઉપડે છે, ભલે સકામ છે બીજા પાસે તો નથી જતા, પણ ભગવાનને એમ થાય કે આ ભગત મારું આટલું રાખે છે ને કરે છે, તો ભગવાનને પણ થાય કે ભાઈ મારા આશ્રિત આ એમ થાય છે તો પછી મારે એની ચિંતા તો જોઈએ જ ને, એટલે રાખવી જ પડે ને. આપણા ભગવાન તો રોકડા છે, એ સાથે દિયા સાથે લીયા એ આપે જ છે. તમે આટલું કર્યું તો લઈ જાઓ, સકામ ભક્તિથી કરી તો ભલે આ લોકની અંદર તમે રાખી કર્યું, પછી જ્યારે એવી સમજણ આવે ત્યારે વાત છૂટે વાત જુદી છે કે ભાઈ આ બધા લોચા ના માંગવાના હોય માયાના, પણ જે લગીન સમજણ નથી આવી ત્યાં લગીન આપણને આ બધું હોય છે, પણ જ્યારે સમજણની સ્થિતિ આવી જાય ત્યારે ખબર પડે કે ઓહો આ બધા લોચા આપણે માંગી લીધા ભૂલથી, આ બધું આપણે ન માંગવાનું હોય ત્યારે ભગવાન. પણ પછી શું છે, ભગવાન શરૂઆતમાં પછી હવે એવી હોય ને તો ભગવાન કે ખરા તને લોચા ના ના મળે જા તને મારી મૂર્તિ જોઈએ,
પણ હવે આ લોકોની અંદર જીવ આવ્યા છે તો કંઈક તો જુએ ને, એટલે ભગવાન પછી કહે હાલ લઈ જા, જા લઈ જા લઈ જા. પણ સીધું જ કહે ના આ બધું તને તને આ તારા માટે નથી, હવે પેલો કેમ ભજન કરે પછી. એટલે ભગવાન ચિંતા રાખીને જે કંઈ ભજન કરતા હોય એના માટે ભગવાન આવું એના માટે પૂરું પાડી દેતા. હવે આવી વાત હતી. પછી કોઈએ કીધું પણ મહારાજે, આપણે મૂળ વાત પર આવીએ, કે તમે દાણા જો આપતા હોય તો ભગવાન ભજીએ, બરાબર. કોઈક તો હોય ને, કોઈક તો કહેવાળો હોય ને કે ભાઈ ભગવાન કહે છે કે ભજન કરો ભજન કરો, બરાબર. તો હવે ભજન કરીએ બરાબર, તો તમે દાણા આપતા હોય તો ભગવાન ભજી લઈએ, બેસી જઈએ. તો મહારાજે પછી કલ્યાણભાઈને કીધું કે કલ્યાણભાઈ, મહારાજ તો જે ગામમાં પધાર્યા હતા, ગામની અંદર આવ્યા હતા, બેઠા હતા જે એમના ઘરે, મહારાજે કીધું કે કલ્યાણભાઈ આ બધી જે કોઠીઓ છે ને એના સાણા ખોલી નાખો, સાણા એટલે એના ઢાંકણ ખોલી નાખો. તો વાસ્તવિક રીતે કલ્યાણભાઈને તો ખબર જ હતી, મહારાજે એવું કીધું કોઠીઓમાં ઢાંકણ છે એને ખોલી નાખો એ દાણા, કારણ કે કોઈ કીધું ને કે જો તમે ભગવાન ભજન કહેતા હોય તો તમે દાણા આપો તો ભગવાન ભજી અમે. તો કલ્યાણભાઈને કીધું ને એટલે વાસ્તવિક રીતે ખરેખર કોઠીઓ ખાલી હતી બધી, કોઠીઓ કે ભરેલી નથી બાજરીથી. પણ કલ્યાણભાઈને સંશય ના થયો, એમને તો ખબર હતી કે કોઠીઓ ખાલી છે. આ મહારાજે તો બોલી દીધું કે ભાઈ ખોલ નાખ દાણા, એ ખોલ નાખ કોઠીના દાણા પેલા ઢાંકણા, એટલે બાજરો બધા લઈ જાય. તો કલ્યાણભાઈને એવો સંશય ના થયો કે સારું ભગવાનને ખબર નથી, ભગવાનને કંઈ ખબર નથી, આમાં બાજરો નથી, આપણે એની જગ્યાએ હોય તો શું કહીએ મહારાજને. મહારાજ સંશય પણ થાય ને, મહારાજને ખ્યાલ નથી તો આપણે કરે, મહારાજ કદાચ નજીક જઈને વિવેક હોય તો વિચાર વિવેક હોય તો આપણે જઈને મહારાજને કહીએ મહારાજ કોઠીઓ ખાલી છે એમાં નથી, આપણે જે થોડું એવું કહીએ એમાં ખાલીઓ છે. પણ કલ્યાણભાઈને સંશય ના થયો, મહારાજ બોલ્યા વચન બોલ્યા એટલે થઈ ગયું. તો અહીંયા આગળ વચનની વાત, વિશ્વાસની કેવી વાત છે, આ ભગવાન બોલે છે, કોણ બોલે છે. હવે આપણે એવું તો વિચાર તરત બુદ્ધિ કરીએ કે આ ભગવાન છે પણ આ આવું કેમ કરે છે, કોઠીઓ ખાલી છે તો એ આવું કેમ કહે છે કે ઢાંકણા ખોલ નાખો આ બાજરો લઈ જાય. તો સંશય થતો નથી, દાણા જેવા ઢાંકણું જેવું ખોલે છે એમ બાજરો આમ તમારે નીકળવા માંડે છે, એ સાણા કહેવાય ને, સાણું કહેવાય. પણ થોડું કેવું પણ તો સમજે ના કે સાણું એટલે હું, પણ ઢાંકણ બાકું ઢાંકું ઢાંકણ કે એ હોય, પણ સાણું એ જ કે. પણ અત્યારે એને મને સમજાવવા માટે ઢાંકણું જ કેવું પડે ને, જે પેલું માર્યું હોય. બાખોરું આ કાઠિયાવાડી ભાષામાં અમુક શબ્દ આવે ને, એટલે તરત બારોજર નીકળવા માંડ્યો. એટલે મહારાજ કે લો પટેલી આવો, આવો બાજરો જોઈએ એટલો લઈ લો. એટલે બધાને અહોભાવ થયો, જો તરત નમસ્કાર થયા ને, ચમત્કાર થોડો થયો એટલે બધાને થયો ઓ લે ભગવાને તો મેર કરી દીધી, બધાને અહોભાવ થયો. એટલે મહારાજ પાસે બધા નિયમ લીધા. પછી મહારાજનું જો કયું કામ હતું, જેણે કંઈ કીધું કે ભાઈ ભગવાન ભજીએ જો તમે દાણા આપો તો મહારાજે એનો ઉપાય કરી દીધો. પણ મહારાજ સાથે સાથે પાછું બીજું બાકી ના રાખ્યું, મહારાજ આદેશ કરતા ગયા કોને, કલ્યાણભાઈને, કે જુઓ તમારે હવે આ જે છે એમને સત્સંગ કરાવો. દાણા પૂરા પાડી દીધા, એટલે ભગવાન છોડતા નહીં, ભગવાન ભજવાને તમારે દાણા ખૂટે છે તો ભગવાન પૂરું પાડતા, પણ એક શરત મારું ભજન થવું જોઈએ. એટલે મહારાજે આદેશ આપ્યો કલ્યાણભાઈને કે તમે સત્સંગ કરાવજો. આ રીતે કલ્યાણભાઈ સત્સંગની અંદર આવી રીતે પોતે નિષ્ઠાવાળા હતા. હવે શ્રીજી મહારાજ મેઘપુરની અંદર 6 મહિના સુધી ચોરાસી કરી હતી મહારાજે, મેઘપુરમાં, મેઘપુર જે ખરું ને, હા બસ બસ બસમાં, એ ત્યાં 6 મહિના સુધી બ્રાહ્મણોને જમાડ્યા હતા મહારાજે. તો તે વખતે કલ્યાણભાઈ વિચારજો કેવી શ્રદ્ધા, કેવા કેવા સદગુણો હતા, આટલું દૂર હતું, 6-7 માઇલ એટલે કેટલું થાય, આમ તો 10 કિલોમીટર થાય ને. તો રોજ નિત્ય કલ્યાણભાઈ આ બધું જ્યારે આ પ્રસંગ ચાલતો સીજમાં ચોરાસી કરતા 6 મહિનાથી, તો રોજ નિત્ય ચાલીને સમાગમ કરવા માટે, દર્શન કરવા માટે, ત્યાં ચોરાસીએ જવા માટે, સેવા કરવા માટે ત્યાં રોજ નિત્ય ચાલીને
આ કલ્યાણ પણ જતા હતા. કેવી શ્રદ્ધાની વાત છે, સમાગમ કરવા જતા. અને તે એકવાર માયરામ જે ભટ્ટ જે ભણેલા ગણેલા હતા બરાબર, તેમને સાથે લઈને મેઘપુર ગામમાં જતા અને દર્શન સમાગમ માટે જતા બંને જણા. તે એકવાર સાથે જતા જતા ભક્તો કેવા હોય તો જાતે જ્યારે જ્યારે પણ આવી તે યાત્રા નીકળતા કે ચાલતા જતા તો રસ્તામાં મૂર્તિનું વર્ણન કરીને જતા. કોણ? કલ્યાણભાઈ. એટલે આ સાંભળ્યું ને મહેરામ ભટ્ટે, તારે એમને સમજાયો મહિમા કલ્યાણભાઈનો, કે આ કેવી મૂર્તિને ધારે છે. એ જ્યારે વાત કરી તારે ત્યારે એમણે પૂછ્યું કે તમે મૂર્તિને કેવી રીતે ધારો છો? તો જુઓ કલ્યાણભાઈ કેવી રીતે મૂર્તિને ધારે છે. તમારે કલ્યાણભાઈ કે જુઓ, પહેલાં તો કેવું મારી ઇન્દ્રિયોને સજ્જ કરું, ઇન્દ્રિયોને સમજાવું, મારા મનને મૂર્તિનો અપરંપાર એનો મહિમા સમજાવું. કેવો? કે જો આંખને કહું કે જો આવું રૂપ કેને તને ક્યારેય નહીં મળે. આપણને જો આ શીખવાડે છે કેવું કે કલ્યાણભાઈ કેવી રીતે મૂર્તિને ધારતા, પોતાના ઇન્દ્રિયોને અંતકરણને મનને સમજાવતા કે જો આંખથી ભગવાનને કે દર્શન કરી લેવાના, કેવું ભગવાનનું રૂપ છે, મારા અંદર કેવા નેત્ર છે, કેવા મસ્તક છે, કેવી છાતી છે. આ રીતે પોતે મનને સમજાવે કે જો ભગવાનને ભજી લેશ, ભગવાનનું ધ્યાન કરીશ, તારો બેડો પાર થઈ જશે, એમ કરીને અંગો અંગને નિરખીને પોતાની મૂર્તિને અંતરમાં લઈ જતા અને આવી રીતે ચિંતન કરતા અને સર્વે ક્રિયામાં પછી એનું ચિંતન ચાલુ રાખતા અને એ રીતે પોતાનું હૃદય પવિત્ર રાખી અને અંતરમાં શાંતિ રહેતી. વિચાર કરો, જ્યારે આવું સાંભળ્યું મહેરામ ભટ્ટે ત્યારે એમને થયું કે જે દેખાવમાં તો કલ્યાણભાઈ ખેડૂત છાપ હવા ભણ, પણ કેવી સ્થિતિવાળા હતા. હા હવા ભણ હતા, પણ એની જ્યારે આવી સ્થિતિ જોઈ ભગવાનની મૂર્તિને ધારવાની ત્યારે એમને પણ ત્યારે થયું કે જેને આપણે ઉપરથી લાગે જાડી બુદ્ધિવાળા, પણ એ સ્થિતિવાળા હોય છે. એટલે એમને ત્યારે એવું થયું કે આ કલ્યાણભાઈ તો ભલે આવા દેખાય છે પણ ઇન્દ્રિય અંતરનો એમને સંગ નથી લાગ્યો, એ પર હતા, આવી રીતે વર્તતા હતા ને, સ્થિતિમાં હતા આવી રીતે. એટલે વાર દરમિયાન આવી રીતે મહેરામ ભટ્ટ એમની પાસેથી પોતાની વાતો નહોતા કરતા, પોતે ભણેલા ગણેલા હતા ને, તો મહેરામ ભટ્ટ પોતે ક્યારેય આપણ નથી કર્યું. બસ હું વિચાર્યું કલ્યાણભાઈ પાસે જે વાતો હતી ને એ બધી વાતો સાંભળવામાં રહેતા એમને આવું હતું. પછી જ્યારે એ બંને જણાએ સભામાં પહોંચ્યા, સભા તો અકડેઠ બેઠી હતી, એ તો બધા નજીક તો છેલ્લે આવ્યા એટલે દૂર જ બેઠા હતા. પછી જેમ જેમ સભા થોડી થોડી નીકળતા ગયા, સભા માં જે કે બેઠા છે ઓછી થતી ગઈ, એ તો છેલ્લે સુધી બેઠા હતા અને અંતરને છેડે છેલ્લે, એટલે મૂર્તિને જોયા કરતા મગર ભગવાનને. અને જ્યારે સભા ઉઠતી ગઈ તેમ તેમ નજીક આવતા ગયા જે ઠેક મહારાજની એકદમ નજીક આવી ગયા. એટલે સરગતા સરગતા જેમ જેમ છેવટે જે નજીક પહોંચી ગયા ત્યારે મારી નજર આ બે ભક્તો પર પડી. ત્યારે એમની દર્શકમાં જે રીત હતી ને એ રીત જોઈ અને મારો રાજી થઈ ગયા. એમની જે રીત હતી ને મૂર્તિને ધારવાની, અંગો અંગની રખવાની, તો એ જોઈને રાજી થઈ ગયા અને બોલી ઉઠ્યા કે જેવા દર્શન આ બે જણાએ કર્યા છે ને, શાસ્ત્રમાં જે રીતે દર્શન કરવાનું કીધું છે ને, એ રીત આ બે જણાએ કરી છે. અહીંયા આગળ હવે આપણે વિચારો કે આપણે જ્યારે દર્શન કરવા આવીએ ત્યારે કેવી દર્શન કરતા હોય છે, કેવું વિચારતા હોય છે, અહીંયા આવી ત્યારે આપણું મન ક્યાં હોય છે, દર્શન કરતી વખતે જ્યારે શું વિચારધારા અહીંયા હોય છે કે પછી બીજે હોય છે, અને દર્શન કરતા કઈ રીતે, આ રીતે અંગોગ નિરીખીને મહારાજનું મુખાવરીથી અરે ચણાવીથી માંડીને ઠેક મુખાવરી સુધી. તો દર્શકો રીત શાસ્ત્રમાં જે લખી છે એ આ રીતની છે કે ચણાવીને શરૂઆત કરીએ. આપણે એક વિડીયો પણ બહાર પાડ્યો છે કે ચણાવીને શરૂ થાય અંગ નીકળતા ને પછી સાથળ નાભી છાતી મુખાવીન પછી મહારાજના બાહુ આ છે, આ રીતની રીત છે. તો મહારાજ રાજી થઈ ગયા. બોલો એ લોકો હું વિશેષ કર્યું? કાંઈ નહીં, મૂર્તિ દર્શન કર્યા આટલું જ કર્યું, કે બહુ વધારે પડતું કંઈક કે એવું જોર લગાવ્યું નહીં, પણ મનને પરોવીને કર્યું, મનને સ્થિર રાખીને કર્યું. એટલે આવું જ્યારે જોયું ને ત્યારે મહારાજ પ્રસન્ન થઈને ત્રણ બોલ્યા કે કલ્યાણભાઈ તો અનિમેષ, બીજા કોઈ વિચારો જ નહીં, એવી રીતે મૂર્તિને ધારે છે. પછી એવું કહેવાય છે કે આ પ્રસંગ પછી કલ્યાણભાઈને દિવ્યદ્રષ્ટિ થઈ ગઈ. કેવી દિવ્યદ્રષ્ટિ?
કે જ્યાં જુએ ત્યાં પ્રત્યક્ષ જ્યારે નિહાળતા, સંકલ્પ કરે કે મહારાજ ક્યાં બેઠા છે, કઈ જગ્યા સ્થાનમાં છે, તો જેવી આંખો બંધ કરે અને આમ જીવા ધારે, આંખો બંધ કરે ના કરે પણ દિવ્ય દ્રષ્ટિ થઈ ગઈ કે એને તાદશ્ય થઈ જતું, સભા બેઠા હોય, મહારાજ કીધે બેઠા છે, એવું દ્રશ્ય, એવું તાદશ્ય થઈ જતું. આવી રીતે પ્રત્યક્ષ ઘર બેઠા દર્શન કરતા આવી સિદ્ધિ થઈ ગઈ હતી કલ્યાણભાઈની. બોલો, એટલે ઘર બેઠા આ રીતે પોતે દિવ્ય દ્રષ્ટિવાળા થઈ ગયા હતા. પણ એ સ્થિતિ પણ એ મહારાજની પ્રસન્નતાથી થઈ. અને મહારાજ પણ પ્રસન્ન ક્યારે થયા, કે થોડો પુરુષ પ્રયત્ન કર્યો. કેવો પુરુષ પ્રયત્ન? મૂર્તિને ધારવાનો. એ મૂર્તિને ધારવાનો પ્રયત્ન કર્યો. એ મૂર્તિ કે એમને તો ધરાતી નથી, મન તો એટલું ચંચળ હોય છે, તો એને બધી રીતે હંકેળીને અંદર લાવીને સ્થિર કરીને, બીજા કોઈ વિચારો ના લાવે સિવાય એ જ્યારે પુરુષ પ્રયત્ન કરે. કારણ કે જ્યારે ભગવાન બેસે ત્યારે માયા, ભજન કરવા બેસે ત્યારે માયા તો આવવાની છે, વિચાર તમને બીજા અંદર ઘૂસવાના જ છે. એ જોર આ પણ કરશે પણ તમારું પણ જોર છે. એ જ્યારે આ બધું થતું હોય અને એ પુરુષ પત્ની પછી જ્યારે જુએ, એટલે ભગવાને કૃપા કરીને પછી જે બોલ્યા એ રાજી થયા, જેને લઈને એમને અહોનિશ દર્શન થયા કરતા. જ્યારે એ જુએ કે ભગવાનની સભાઈ બેઠી છે તો દિવ્ય દ્રષ્ટિ કરે તો એમને દર્શન થઈ જતા. એ ઘર બેઠા આવા એ બેઠા બેઠા દર્શન કરતા, એ આવી સ્થિતિ એમ બંધાઈ ગઈ હતી અને એવા હતા પોતે. હવે જે બીજો પ્રસંગ છે કે પોતે તો એવા સ્થિતિવાળા હતા પણ એ પોતે ભગવાનનું ભજન તો કરતા, પણ પોતે ભગવાન ભજવાનું પણ તાન કેવું રાખતા એનું એના હવે એની જે વાત છે, એનો પ્રસંગ છે, એ આપણે આવતા જે નેક્સ્ટ છે એમાં જોશું. હવે અહીંયા જે બીજું ચેપ્ટર શરૂ થાય છે ને એમાં મુખ્ય વાત તમને એટલું જ કહી દઉં કે એ પોતે એવા સ્થિતિવાળા બંધાઈ ગયા હતા કે જેને લઈને બીજાને કેવું ભજન ભજાવવાનું તાન રાખતા, કેવી સ્થિતિ હતી ત્યારે એવું કરી શકે ને. એટલે અહીંયા આગળ વાત જે આવવાની છે એ બહુ મસ્ત મજાની વાત આવવાની છે કે કલ્યાણભાઈ કેવા સ્થિતિવાળા હતા કે પોતે ભગવાનનું ભજન કરતા પણ બીજાને પણ તાન રખાવતા હતા. એ કેવી રીતે પોતે સત્સંગ કરતા ને કરાવતા એનું બહુ વિશેષ છે, મજાની વાત છે કે એ આપણે વિચારવા જેવું કે આપણે પણ જો આ કલ્યાણભાઈ કેવું તાન રખાતા એ રાખીને તો ઘણો સમાસ થાય. પોતે એવા સ્થિતિવાળા થઈ જાય ત્યારે જે કરે ને ત્યારે બહુ ઘણો સમાસ થાય, એ આપણને ઘણું શીખવી જાય છે. એ આપણે આવતા જ્યારે નેક્સ્ટ આવશે સન્ડે ત્યારે એનું વિવેચન કરશું કે કલ્યાણભાઈ આવી રીતે સત્સંગ કરતા ને કરાવતા. બરાબર, બોલો. ઘનશ્યામ મહારાજની જય. શ્રીપતિ શ્રીધરમ સર્વદેવીશ્વરમ ભક્તિ ધર્માદતમ વાસુદેવમ હરે કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ. જય શ્રી ઘનશ્યામ મહારાજની.